गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपने धोरण 6 मा प्रकरण नंबर 11 क्षेत्रफल अने परिमिति विषे अभ्यास करीशू। आ अगाउ मैं तमने एक वीडियो शेर कर्यो हतो 11.1 जेमा मैं चौरसनी परिमिति अने क्षेत्रफल विषे समझाव्यु हतु। तो आजे आपने पार्ट 2 मा सामान्य नियमोना चल विषय अभ्यास करीशू, जेमा भूमितिना केटलाक नियमो आप्या छे। आ प्रकरण मा आपने शुं शीखवानुं छे? चौरस अने लंबचौरसनी परिमिति विषे शीखी गया छीए। अहीं आपने तेने नियमना स्वरूपमां दर्शावी, एने शेमां दर्शाववानुं छे? नियमना स्वरूपमां दर्शाववानुं छे। जुओ, एक छे चौरसनी परिमिति। तो बहुकोण एवी बंध आकृति के जे त्रण के तेथी वधु रेखाखंडनी बनेली होय नी परिमिति एनी बाजुओनी लंबाईओनो सरवारो छे ते आपणे जाणीए छीए। जो परिमिति ए शुं छे? तो एनी बाजुओनो लंबाईओनो सरवारो छे। शुं छे? बाजुओनी लंबाईओनो सरवारो छे। तो अहींया जुओ, तमने चित्रनी अंदर શું આ ચોરસ દેખાય છે? તો ચોરસની પરિમિતિ શોધવી હોય તો મેં તમને કીધું હતું કે પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો। તો અહીં પરિમિતિ, ચોરસની પરિમિતિ જેને એલ નામ આપ્યું છે, જુઓ ચારે બાજુ શું લખ્યું છે? એલ। તો ચોરસની પરિમિતિ બરાબર, જુઓ અહીંયા શું સૂત્ર આપ્યું છે? ચોરસની બધી બાજુઓનો સરવાળો। અને તો ચાર એટલે બાજુઓ કેટલી છે? ચાર ગુણ્યા એલ, એટલે એનો સૂત્ર શું આવશે? ચોરસની પરિમિતિ બરાબર ચાર એલ। એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ કે ચોરસની પરિમિતિ બરાબર ફોર એલ? સમજાયું? એ જ રીતે નીચે જુઓ, લંબચોરસની પરિમિતિ આપી છે। તો લંબચોરસની ચારે બાજુ સરખી નથી, પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે। આને શું કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। અહીં બીસીમાં જે બી લખ્યો છે એમાં નાનો એબીસીડીનો અહીંયા બી લખેલું છે, જુઓ છે ને। તો હવે આની પરિમિતિ શોધવી હોય તો કેવી રીતે શોધાય? તો જો એ બી સી ડી આપીએ છે ને, આ ચોરસ છે, આ ચોરસને એ બી સી અને ડી નામ આપ્યું છે, આને એલ અને આને બી નામ આપ્યું છે। તો એની પરિમિતિ શોધવી હોય તો કેવી રીતે શોધાય? તો અહીં સામસામેની બાજુ કેવી છે? સરખી છે। તો એનું સૂત્ર મૂકીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર, પહેલાં આ બેનો સરવારો કરીએ એટલે એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા સી એ બરાબર। જો એ બી પછી બી સી પછી સી ડી અને ડી એ ચારે બાજુનો સરવારો થયો। હવે અહીં બરાબર એ બી બરાબર કેટલા લખવાના? એલ। બી સી બરાબર કેટલા આવશે? બી। પછી એ જ રીતે સી ડી બરાબર કેટલા આવશે? એલ। અને સી એ બરાબર કેટલા આવશે? બી। એટલે અહીંયા કેટલા લખાશે? બી। તો અહીંયા જુઓ કેટલા એલ થયા? એલની સંખ્યા કેટલી છે? જુઓ એક અને એક બે, એટલે અહીંયા શું લખાશે? ટુ એલ। વત્તા બી પણ કેવા છે? બે છે, એટલે અહીંયા શું લખાશે? ટુ બી। હવે જો બંનેમાં બે આપણે સામાન્ય કાઢી નાખીએ તો એનું સૂત્ર આ રીતે બનશે, ટુ કૌંસમાં એલ વત્તા બી। તો હવે આપણી લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું બનશે? ટુ કૌંસમાં એલ વત્તા બી। સમજાઈ ગયું? અને ન ખબર પડે તો ટુ એલ વત્તા ટુ બી। આગળ જોઈએ, જુઓ આપ્યું છે ને અહીંયા, જુઓ સૂત્ર તમને આપેલું છે, પી બરાબર ટુ એલ વત્તા ટુ બી, અથવા આને આ રીતે પણ લખી શકાય, ટુ કૌંસમાં એલ વત્તા બી કૌંસ પૂરો, આ રીતે પણ લખી શકાય ચલની। આ અહીં જરૂરી નથી કે ચલની કિંમત એલ બી જ આપેલી હોય, તમે ટી પણ આપી શકો, એમ પણ આપી શકો, આર પણ આપી શકો, ઝેડ પણ આપી શકો, પરંતુ આ બધા ચલ કેપિટલ નહીં હોવા જોઈએ, કેવા હોવા જોઈએ? સ્મોલ એબીસીડીના હોય છે। જુઓ અહીં એલ અને બી બંને ચલ છે, તે બંનેની કિંમતો સ્વતંત્ર છે, એટલે કે એક ચલની કિંમત લઈએ તે બીજા ચલની કેટલી કિંમત લીધી છે તેના પર આધારિત નથી।
આગળ જોઈએ અંકગણિતનો નિયમ જોઈએ। અંકગણિતનો નિયમ શું કહે છે કે બે અંકોના પરિવર્તનીય સરવાળા એટલે કે અહીં આપણને આપ્યું છે કે 4 વત્તા 3 બરાબર કેટલા થાય 7 થાય તો આપણે 3 વત્તા 4 કરીશું તો એનો જવાબ પણ કેટલો આવશે 7 જ આવશે। પરિવર્તન થઈ ગયું જ્યાં 4 વત્તા 3 બરાબર 7 થયા તો હવે 4ની જગ્યાએ પહેલાં 3 મૂકી દીધા અને પછી 4 મૂક્યા તો પણ જવાબ કેટલો આવે છે 7 જ આવે છે। આમાં કોઈ ફરક પડતો નથી તો આને કયો નિયમ કહેવાય જુઓ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ। આને કયો ગુણધર્મ કહેવાય સરવાળા માટે ક્રમનો ગુણધર્મ તમારે આ ચોપડીમાં લખવાનું છે। આ સૂત્ર લખવાનું પછી એની બાજુમાં લખવાનું સરવાળા માટે ક્રમનો ગુણધર્મ બરાબર। હવે એ જ રીતે જોઈએ કે તમે 4 વત્તા 3 બરાબર 3 વત્તા 4 લખો તો 3 ને 4 7 3 ને 4 7 7 બરાબર 7 બંનેનો જવાબ કેવો આવે છે 7 જ આવે છે ને। સમજાયું? એટલે આને શું કહેવાય સરવાળા માટે ક્રમનો નિયમ। હવે બે અંકોના પરિવર્તનીય ગુણાકાર, હવે ગુણાકારનો નિયમ જોઈએ એ જ રીતે જુઓ। હવે તમે અહીં 4 × 3 આપેલા છે 4 × 3 તો 4 તેરી 12 હવે આ 3ને આગળ લખો 3 × 4 તો 3 ચોક પણ 12 જ થશે તો 11 ન થાય એટલે આને શું કહેવાય ગુણાકાર માટે ક્રમનો નિયમ। શું કહીશું ગુણાકાર માટે ક્રમનો નિયમ તો આ સૂત્ર લખવાનું ને એની સામે લખવાનું ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ અને આ ઉદાહરણ નીચે લખવાનું એટલે તમને સમજ પડે કે આને કેમ ગુણાકારનો ક્રમનો નિયમ કયો છે। કારણ કે અહીં ક્રમ બદલાય છે 4ની જગ્યાએ 3 મૂકીએ છીએ અને 3ની જગ્યાએ 4 મૂકીએ છીએ અને વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર માટે ક્રમનો નિયમ, જો સરવાળા હોય તો સરવાળા માટે ક્રમનો નિયમ। આગળ જોઈએ અંકોનું વિભાજન, અહીંયા જુઓ અંકોનું શું કરી નાખ્યું છે વિભાજન કરી નાખ્યું છે જુઓ તમે જોઈ શકો છો અહીંયા એક ઉદાહરણ આપેલું છે આ રહ્યું ધ્યાનથી જોજો ઉદાહરણને મોટું કરી દો સમજાશે 7 × 38 બરાબર 7 × 30 વત્તા 8 આ જુઓ 30 વત્તા 8 38 છે ને એના ભાગ પાડી દીધા 30 વત્તા 8 કરી દીધા એ જ રીતે પછી બરાબર જુઓ તો હવે આનો બે વચ્ચે શું થશે ગુણાકાર તો 7 × 30 લખ્યા છે પછી વચ્ચે વત્તાનું ચિહ્ન આવે છે તો અહીંયા વત્તા લખ્યા છે જુઓ પછી 7 7નો 8 સાથે ગુણાકાર કર્યો છે ને પછી ગુણાકાર ભાગાકાર કરી ગુણાકાર કરી સરવાળા કરી દીધા છે એટલે એનો જવાબ કેટલો આવે છે જુઓ કેટલો જવાબ આવે છે જુઓ 266 જુઓ તો આને શું કહીશું વિભાજનનો નિયમ। શું કહેવાય વિભાજન ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય શું કહેવાશે ગુણાકારનું સરવાળા પર વિભાજન। આ સૂત્ર લખવાનું અને પછી લખવાનું જુઓ આમાં ગુણાકાર અને સરવાળા બંને દેખાય છે એટલે અહીં લખ્યું છે ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય છે। હવે આપણે 11.2માં પહેલું દાખલું જોઈએ સમબાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી આ એલનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો તો જુઓ સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણની બાજુ સમબાજુ ત્રિકોણની 3 ને 3 બાજુ કેવી હોય સરખી હોય 3 ને 3 બાજુને એલ વડે દર્શાવવાનું છે બરાબર। આપણે એબીસી નામ આપી દઈએ એ બી સી તો એબીસી નામ આપી દીધું હવે એની પરિમિતિ શોધવાની છે સમબાજુ ત્રિકોણની તમે લખતા જજો હં સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર એ બી વત્તા બી સી વત્તા સી એ લખાઈ ગયું એ બી વત્તા બી સી વત્તા સી એ એટલે 3 ને 3ની લંબાઈ તો સરખી જ છે એલ વત્તા એલ વત્તા એલ એટલે કેટલા થયા જુઓ 1 2 ને 3 3 એલ થયા એટલે અહીં સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આવી 3 એલ।
समझाई गयू। हवे आगळ जोईए, अहीं जो तमने आकृति देखाय छे, नियमित षटकोणनी बाजुओने एल वडे दर्शावी, आ एल नी मददथी षटकोण परिमिति दर्शाओ। आ रही आकृति जुओ, षटकोणनी परिमिति जो अहीं आकृति आपेली छे। हवे एने आपणे नाम आपी दईशुं, આને આપણે નામ આપી દઈએ, ચાલ એ બી સી ડી ઈ એફ, બરાબર? તમે લખતા જજો, આકૃતિ નોટમાં દોરી અને લખતા જજો। હવે આપણે ષટ્કોણની પરિમિતિ બરાબર લખજો, ષટ્કોણની પરિમિતિ બરાબર એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ઈ એફ વત્તા એફ એ। જુઓ ષટ્કોણ છે એટલે છ બાજુ હોવી જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ, હજી એક બાકી રહી ગઈ છે આપણી। જુઓ એ બી પછી બી સી પછી સી ડી પછી ડી ઈ, અહીંયા ડી ઈ બાકી રહી ગયું છે આપણું, તો અહીંયા ડી ઈ પછી ઈ એફ અને પછી એફ એ। ષટ્કોણ એટલે ષટ્કોણની કેટલી બાજુ હોય? છ બાજુ હોય, એટલે દરેકને એલ 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 નામ આપ્યું છે। જુઓ તો અહીંયા કેટલા, આને એલ લખીશું, એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ, એટલે કુલ કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ। તો આનો બરાબર ષટ્કોણની પરિમિતિ બરાબર કેટલા આવશે? છ એલ। આગળ જોઈએ ત્રીજો દાખલો, ત્રીજો દાખલો જુઓ, તમને શું આપ્યું છે? ત્રિપરિમાણીય ઘન આકૃતિ આપી છે, સૂત્ર મેળવો। તો આ જ રીતે તમારે મેળવવાનું છે, પણ અહીંયા કેવી રીતે લખ્યું છે જુઓ, ચિત્ર નાનું છે દેખાશે ને, નોટબુકમાં તમે એનો ઉપયોગ કરો તો તમને દેખાશે, નોટબુકમાં દોરો તો તમને દેખાશે। જુઓ હવે આને એ બી સી ડી, તો અહીંયા એ એ નામ આપો, આને એ નામ આપો, આને બી નામ આપો, પછી અહીંયા જે દેખાય છે એને સી નામ, અને આને ડી, એ જ રીતે આને ઈ, પછી આને એફ, ઈ એફ જી અને એને એચ। ન ખબર પડે તો આકૃતિ દોરો, આકૃતિ આ રીતની છે, જુઓ દેખાય છે, આ આકૃતિ આ રીતની છે, પછી આને અંદરથી આમ દોરેલું છે અને આને આની સાથે જોઈન્ટ કરેલું છે। જો આકૃતિ સરળતાથી દોરાઈ ગઈ ને, હવે આને એ એ બી સી અને આને ડી નામ આપો, પછી આને ડી એ બી સી ડી થઈ ગયું, પછી ઈ એફ જી અને એચ, બરાબર? પછી કુલ કેટલી બાજુઓ થાય છે એ ગણી લેવાની, બધાનો પહેલાં ચાર બાજુ કરવાનું, પછી આ ઉપરની ચાર બાજુનું કરવાનું, એટલે કુલ કેટલી આવશે? બાર બાજુઓ આવશે, કેટલી બાજુ આવશે? બાર, એટલે એનો જવાબ આવશે બાર એલ। મેં તમને કહી દીધું છે, તમારે મેં આગળ ઉપર ઉદાહરણ બતાવ્યા છે એ પ્રમાણે કરવાનું છે। આગળ જોઈએ, જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે, રેખાખંડ એ બી એ વર્તુળનો વ્યાસ છે, સી એ તેનું કેન્દ્ર છે, ત્રીજી આરના સંદર્ભમાં વ્યાસ ડીને દર્શાવો। હવે અહીંયા જુઓ, અહીંયા વર્તુળ આપેલું છે, બરાબર? આ જે એ અને બી છે એ શું છે? વ્યાસ છે, અને આ એનું ત્રિજ્યા છે સી અને પી, બરાબર? તો અહીંયા સી અને પી ત્રિજ્યા છે, એટલે જુઓ કેટલી ત્રિજ્યા થાય, જુઓ આ પણ ત્રિજ્યા થશે, આ પણ ત્રિજ્યા થશે, બરાબર? એટલે બી સી વત્તા સી એ, બી સી વત્તા સી એ વત્તા એ પી, એટલે કુલ ત્રિજ્યા કેટલી થશે?
थ्री आर। तो अहीं डी बराबर व्यास डी ने दर्शाव डी ने दर्शाववानु छे आ डी ए बी ए बी ने दर्शाववानु छे एटले आर वत्ता आर एटले केटला थशे टू आर केटला थशे टू आर। समझाई छे। हवे ज रीते चौदह सत्ताईस अने तेरनो सरवारो करवानी आपनी पासे बे रीत छे। जुओ सौथी पहेला आपणे चौदह अने सत्ताईसनो सरवारो करी एकतालीस मेळवीशुं अने पछी तेमां तेर उमेरीशुं तो कुल सरवारो चौप्पन थशे। तो आपणे तमारी जाते करवानुं छे। चौदह अने सत्तरनो शुं करवानुं छे सरवारो तो चौदह वत्ता सत्तर सत्तावीस छे। तो चौदह वत्ता सत्तावीस एनो एकतालीस आवशे अने पछी तेमां तेर उमेरशो एकतालीस वत्ता तेर एटले केटला थशे चौप्पन बराबर। पछी ए ज रीते जुओ नीचे दर्शावेलू छे तो आवी ज रीते तमारे बीजा पण करवाना छे। अहीं जे लख्युं छे ए रीते करीने बतावानुं छे। हवे आगळ जोईए કે ચલ સાથે અભિવ્યક્તિ ચલ સાથે શું છે અભિવ્યક્તિ છે। અહીંયા જુઓ તમને આ ઉદાહરણ જે દેખાય છે ને ત્રણ વત્તા ચાર ગુણ્યા પાંચ પછી આઠ માઇનસ સાત ગુણ્યા બે કાઉન્સમાં દેખાય છે ને આ સરવારા અને ગુણાકાર છે। પહેલાંમાં જે દર્શાવાય છે એ શું દેખાય છે તમને અહીંયા જુઓ આ ગુણાકાર પણ છે માય ઓછા પણ છે ને વત્તા પણ છે એની નીચે પાંચ ગુણ્યા સાત ઓછા ત્રણ ગુણ્યા ચાર એટલે આમાં શું છે ગુણાકાર સાથે બાદબાકી છે। શું છે ગુણાકાર સાથે બાદબાકી છે અને અભિવ્યક્તિ તો આપણે શું દર્શાવવાની છે અભિવ્યક્તિ દર્શાવવાની છે। અભિવ્યક્તિ ચલનો ઉપયોગ કરીને પણ આ અભિવ્યક્તિ દર્શાવી શકાય। ટૂંકમાં ચલ સાથેની અભિવ્યક્તિ આપણે જોઈએ તો જુઓ ટુ એન આ બધી ચલ સાથેની અભિવ્યક્તિ છે। શું છે ટુ એન પાંચ એમ પછી એક્સ વત્તા દસ એક્સ ઓછા ત્રણ વગેરે આ ચલ સાથેની આ બધી શું છે અભિવ્યક્તિ છે જેને કેવી રીતે દર્શાવી શકાય સરવારા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ વડે મેળવી શકાય છે। હવે એને અભિવ્યક્તિ ટુ એનને કેવી રીતે લખીશું તો ચલ એન અને બેના ગુણાકાર વડે દર્શાવી શકાય છે। પછી અભિવ્યક્તિ એક્સ વત્તા દસ તો એક્સમાં ઉમેરવાથી મેળવી શકાય છે આ રીતે અભિવ્યક્તિ લખવાની શું લખવાની અભિવ્યક્તિ લખવાની છે। તો આપણે જાણીએ છીએ કે ચલ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે તેને ચોક્કસ કિંમત હોતી નથી પરંતુ તેની ઘણી કિંમતો હોય છે એટલા જ માટે તેમના ઉપર સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ કરવામાં આવે છે। જુઓ આ અભિવ્યક્તિઓ છે ને ચાર ગુણ્યા ત્રણ વત્તા પાંચ બરાબર બાર વત્તા પાંચ બરાબર તરત જ મેળવી શકાય છે પણ આપણને કોઈ એક સંખ્યા બે ચલ આપ્યા હોય એમાંથી કોઈ એકની સંખ્યા આપી હોય તો આપણે બીજા ચલની કિંમત શોધી શકીએ પણ જો બેમાંથી એક પણ ચલની કિંમત ન આપી હોય તો આપણે ગણી શકતા નથી। જુઓ અહીં વાય વત્તા પાંચ તો અભિવ્યક્તિ શું દર્શાવે છે તો વાયમાં પાંચ ઉમેરો જે સ્વાધ્યાયમાં કરવાનું છે એટલે અહીં ધ્યાન આપજો હું ઉદાહરણ સમજાવું છું સ્વાધ્યાય તમારે જાતે કરવાનું છે। વાય વત્તા પાંચ એટલે વાયમાં પાંચ ઉમેરો પછી એક ઓછા સાત તો ટીમાંથી સાત બાદ કરો પછી દસ એ લખેલા છે એટલે એનો દસ સાથેનો ગુણાકાર એટલે અહીંયા દસ એ લખેલા છે ને તો એ ચલ છે તો ચલ સાથેનો ગુણાકાર કહેવાય એટલે એનો દસ સાથેનો ગુણાકાર પછી એક્સના છેદમાં ત્રણ એટલે એક્સનો ત્રણ વડે ભાગાકાર પછી માઇનસ પાંચ ક્યુ તો ક્યુનું માઇનસ પાંચ સાથે ગુણાકાર પછી ત્રણ એક્સ વત્તા બે ત્રણ એક્સ વત્તા બે તો એનો શું કહેવાય કે એક્સનો ત્રણ વડે ગુણાકાર કરી મેળવેલ ગુણાકારમાં બે ઉમેરતા। સમજાઈ ગયું આ ખાસ ધ્યાન રાખજો કે આને કેવી રીતે લખીશું અભિ શું દર્શાવીશું કે એક્સનો ત્રણ વડે ગુણાકાર કરી મળેલ ગુણાકારમાં બે ઉમેરતા એ જ રીતે નીચે છે બે વાય ઓછા પાંચ તો એને કેવી રીતે લખીશું કે વાયને બે વડે ગુણી મળેલ પરિણામમાંથી પાંચ બાદ કરતા બરાબર। તો આ રીતે દસ સાદી અભિવ્યક્તિ લખી તેને દર્શાવો આપણે લખવાની નથી આપણે સ્વાધ્યાયમાં આપી છે એ સ્વાધ્યાયમાં આ રીતે તમારે જાતે લખવાની છે। હવે નીચે જુઓ
आपने अभिव्यक्ति आपी छे, आपणे हवे शुं करवानुं छे, अभिव्यक्ति दर्शाववानी छे। आने दर्शावेली कहेवाय, आ लखेली कहेवाय। एटले अहींया आपणे जोईए, समजो, जेड माथी बात करता तो जेड माइनस बार, आ रीते पण लखी शकाय ने, बार माइनस जेड पण लखी शकाय। 25 ने आर मां उमेरता तो आर वत्ता 25। હું આ ઉદાહરણ સમજાવું છું, બીજું જાતે ગણજો, યાદ રાખજો। પીને 16 વડે ગુણતા એટલે 16p, પછી વાયને 8 વડે ભાગતા એટલે વાય ભાગ્યા 8, એમને માઇનસ 9 વડે ગુણતા, એમને માઇનસ 9 વડે ગુણતા એટલે માઇનસ 9m, પછી વાયને 10 વડે ગુણી એટલે કે 10y, મેળવેલ પરિણામમાં 7 ઉમેરતા, ઉમેરતા એટલે સરવાળો કરવાનો, વત્તા 7। એ જ રીતે એનને 2 વડે ગુણી એટલે 2n કરી મેળવેલ પરિણામમાંથી 1 બાદ કરતા, બાદ કરતા એટલે 1 બાદ કરવાનું છે, માઇનસ 1। આને શું કહેવાય? આ અભિવ્યક્તિ આપેલી છે એમાંથી આપણે આ ગણી અહીં લખવાની છે, અને દર્શાવવાની હોય તો આ રીતે દર્શાવવાનું કહે તો આ રીતે દર્શાવવાની, અને લખવાની કહે તો આ રીતે લખવાની। સમજાઈ ગયું? આગળ જોઈએ, જો આવી રીતે આપણને અહીં અભિવ્યક્તિઓ આપેલી છે તે શું કરવાની છે, આપણે જાતે લખવાની છે। જો જો વાય વત્તા 3, વાય વત્તા 5, દેખાય છે આ બધી કેટલીક રચનાઓ છે। પછી જો 11.3માં શું કીધું છે કે 5, 7, અને 8ના અંકોની જુદી જુદી અભિવ્યક્તિ કરો। તો અહીંયા જુઓ, એક અભિવ્યક્તિ તમને કરીને બતાવેલી છે કે આ રીતે કરી શકાય, તો 5 વત્તા 8 માઇનસ 7, પછી 5, પછી કૌંસમાં 8 × 7 પણ દર્શાવી શકાય, બરાબર, અહીંયા ઓછા છે તો વત્તા પણ કરી શકાય। આવી ઘણી બધી અભિવ્યક્તિઓ તમે લખી શકો છો। જો હું તમને એક લખીને બતાવું છું, આ 5 છે, બરાબર, 5 છે, પછી અહીંયા 8 માઇનસ 7 છે, તો અહીંયા 7 વડે પણ દર્શાવી શકાય, અથવા તો 8, પછી કૌંસમાં 5 વત્તા 7 વડે પણ દર્શાવી શકાય। અહીંયા ગુણાકારનું ચિહ્ન આવે, અહીંયા ચિહ્ન ન દર્શાવેલું હોય ને તો પણ સમજી જવાનું કે આનો આ કૌંસની બહારની સંખ્યાનો સંબંધ શું હોઈ શકે, ગુણાકારનો, પછી એનો આની સાથે ગુણાકાર થાય અને વચ્ચે સરવાળાની રકમ આવે, બરાબર। આ રીતે તમારે અભિવ્યક્તિઓ લખવાની છે। હવે જો નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે, તમને આમાંથી કઈ અભિવ્યક્તિ આંકડાકીય દેખાય છે, જુઓ, જો ધ્યાનથી જુઓ, વાય વત્તા 3, એમાં તો ચલ આપેલો છે, પછી 7 × 20 - 8z, એમાં પણ ચલ આપેલો છે, પણ 5, અહીંયા સી જુઓ, 5 × 12 - 7, પછી 7 × 2, એ શું છે, માત્ર આંકડાકીય છે। પછી ડી, એ પણ માત્ર 5 જ આપેલા છે, એ પણ આંકડાકીય છે, ઈમાં 3x છે, એ ન આવે, એફમાં 5 - 5n છે, એ પણ ન આવે, અને નીચે પણ ચલ આપેલું છે, એ પણ ન આવે, એટલે માત્ર 2 જ છે, સી અને ડી। પછી જુઓ 3, નીચેની અભિવ્યક્તિમાંની ક્રિયાઓ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે કહો। જો આ અભિવ્યક્તિ શું દર્શાવે છે એ કહેવાનું છે, તો એમાં કઈ રીતે દર્શાવીશું, તો જો ઝેડ વત્તા 1, તો અહીંયા લખવાનું ઝેડ વત્તા 1, એ શું દર્શાવે છે, તો સરવાળા, સરવાળો। પછી ઝેડ માઇનસ 1, તો એ શું દર્શાવે છે, બાદ બાકી, પછી ચલ સાથે બાદ બાકી, ચલ સાથે સરવાળો, પછી એ જ રીતે વાય વત્તા 7, વાય માઇનસ 7। પછી હવે બીજું જોઈએ 17y, તો એ શું દર્શાવે છે, તો અહીંયા લખવાનું ચલ સાથેનો ગુણાકાર, શું દર્શાવે, ચલ સાથેનો ગુણાકાર। પછી વાયના છેદમાં 17 છે, તો એ શું દર્શાવે છે, ચલ સાથેનો ભાગાકાર। પછી એ જ રીતે 5z છે, તો ચલ સાથેનો ગુણાકાર, હા, પણ અહીંયા નીચે જુઓ 2y વત્તા 17, અહીંયા શું લખેલું છે, 2y વત્તા 17, તો એ શું દર્શાવે છે, ચલ સાથેનો ગુણાકાર।
गुणाकार अने तेमाथी मळेल परिणाम में 17 उमेरता शू लखवानुं y नो 2 साथे गुणाकार करी तेमा मळेल परिणाम में 17 उमेरता अहींया अथवा तो गुणाकार साथे सरवाळा एम पण लखी शकाय अने 2y-17 तो अहीं एम पण लखी शकाय के 2y-17 એટલે ગુણાકાર સાથે બાદબાકી શું લખી શકાય ગુણાકાર સાથે બાદબાકી અને ગુણાકાર સાથે સરવાળા અથવા આગળ જે એમ લખ્યું છે એમ તમે પણ લખી શકો હવે આ જે અભિવ્યક્તિ તમને આપી છે નીચે કે અભિવ્યક્તિ આપો એ તમારે જાતે કરવાની છે આગળ જુઓ જુઓ છે ને આ આખો क्वेश्चन 5 क्वेश्चन नंबर 6 क्वेश्चन नंबर 5 में पण तमे करी शको छो हवे 6 जोईए एक करता वधु वखत क्रियाओनो उपयोग न करवामां आवे ते रीते टी अने 4 नो उपयोग करी अभिव्यक्ति लखो टी अने 4 नो उपयोग करवानो छे तो आपणे टी केवी रीते अभिव्यक्ति केवी रीते बनावी शकाय तो टी वत्ता 4 लखी शकाय टी ओछा 4 लखी शकाय टी भाग्या 4 लखी शकाय अथवा तो 4t પણ લખી શકાય જો જુદી જુદી અભિવ્યક્તિ આવી બરાબર હવે b માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરી અંકો y 2 અને 7 ની અભિવ્યક્તિ કરો દરેક અભિવ્યક્તિમાં y હોય જ જો દરેક અભિવ્યક્તિની અંદર y હોવો જોઈએ તો અહીંયા આપણને આપેલા છે y 2 અને 7 આ 3 નો ઉપયોગ કરીને આપણે આગળ લખવાનું છે તો આપણે જોઈએ પહેલા तो 2y-7 આ રીતે પણ લખી શકાય પછી 7y-2 આ રીતે પણ લખી શકાય અથવા 2y-2 આ રીતે પણ લખી શકાય અથવા 2y-7 પછી આ રીતે 7y-2 પણ લખી શકાય બરાબર આમ ઘણી બધી અભિવ્યક્તિઓ આપણે લખી શકીએ અહીં આપણું આજે 11.2 અને 11.3 પૂરું થાય છે 11.4 માટે આપણે નેક્સ્ટ વિડિયો બનાવીશું ત્યાં સુધી 11.2 અને 11.3 નો અભ્યાસ કરજો અને નોટબુકમાં હોમવર્ક કરજો ઓકે મિત્રો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં બાય વિદ્યાર્થી મિત્રો